નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામનગર થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. જામનગર શહેરમાં 11 લાખ રૂપિયાની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે. બનાવની વિગત જોઈએ તો ફરિયાદી રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા શિવમ પેટ્રોલ પંપનો ધંધો જેવો આરાધના સોસાયટી વી માર્ટ પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્યો ગોવા મુકામે ફરવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈ સમયે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા 11 લાખની ઘરફોડ ચોરીનો બનાવ નોંધાયો હતો. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર દ્વારા ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સૂચના આપવામાં આવી, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ LCBના PI VM લગારિયા તથા PSI PN મોરી તથા LCB સ્ટાફના માણસો સાથોસાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા કાર્યરત થયા હતા. LCB સ્ટાફના કર્મીઓને સંયુક્ત રીતે અંગત વિશ્વાસુ બાતમીદારોથી હકીકત મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ વ્યક્તિ લક્ષ્મણભાઈ માંડણભાઈ અસવાર રહેવાસી પીપરિયા ગામ વાળો ચોરીમાં સંડોવાયેલ છે અને તે હાલ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ આગળ સ્વામિનારાયણ મંદિર સામે રોડ ઉપર ઉભેલ છે. જે હકીકત આધારે આરોપીને અલગ અલગ દરની ચલણી નોટ રોકડ 11 લાખ રૂપિયા કબજે કરી મજગૂર ઇસમ વિરુદ્ધ ASI દિલીપભાઈ એન તલાવડીએ કાયદેસર કાર્યવાહી કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.